નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ અને હું છું આપની સાથે કશિશ. સમાચારોની શરૂઆત કરીએ મેઘરાજાની વધુ એક ઇનિંગથી. દેશના 24 રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે આગામી 7 દિવસ સુધી ભારે વરસાદને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યોમાં ભારે વરસાદની આગાહી છે, ત્યારે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન, જમ્મુ કાશ્મીર, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, મધ્યપ્રદેશ તમામ જગ્યાએ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. દેશના 7 પૂર્વોત્તર રાજ્યોમાં પણ ભારે વરસાદની સંભાવના રહેલી છે. તો રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી. આગામી 5 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. 2 દિવસ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે. આજે પણ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ છે. ઉત્તર ગુજરાત માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. સાથે જ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આપને જણાવીએ કે વરસાદની આગાહીને પગલે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે. गुजरात स्टेट के लिए प्रकाश है, गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर है जिसमें लाइव मॉडरेट रेन का पूर्वानुमान है. और वार्निंग की बात करेंगे तो आज के लिए जहां पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है बनासकांठा, साबरकांठा, अरावली और महिसागर डिस्ट्रिक्ट शामिल है जहाँ पर हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है. और डे टू की बात करेंगे तो डे टू के लिए जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है बनासकांठा, साबरकांठा, अरावली और महिसागर डिस्ट्रिक्ट. और थंडरस्टॉर्म की बात करेंगे तो आने वाले 2 दिनों के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर है जिसमें थंडरस्टॉर्म की वार्निंग है. और फिशरमैन वार्निंग आने वाले 5 दिनों के लिए एंटायर गुजरात को चुकी हुई है. और जो विंड की स्पीड होगी वो 35 से 45 km/h और साथ में जो गस्ती विंड होगी वो 55 km/h के आसपास रहने का पूर्वानुमान है. 2 દિવસ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. યલો એલર્ટ હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. તો વરસાદની આગાહીને પગલે માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે. ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી કે જ્યાં ભારે વરસાદની આગાહી છે. તો આપને જણાવી કે મધ્ય ગુજરાતના અમદાવાદ અને ગાંધીનગરમાં પણ મધ્યમ વરસાદ પડી શકે છે. રાજ્યમાં 5 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તો ન માત્ર ગુજરાત, દેશભરમાં કુલ 24 રાજ્યો એવા છે કે જ્યાં મેઘરાજા મહેરબાન થવાના છે. ક્યાંક તાંડવ મચાવશે, ક્યાંક મેઘ મહેર થશે અને સતત વરસાદી માહોલ રાજ્યમાં જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. સવારથી જ આપણે જોયું અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ અને સાથે જ છેલ્લા થોડા દિવસથી ઝરમર ઝરમર વરસાદ પણ પડી રહ્યો છે. તો ગાંધીનગરમાં પણ એવો જ માહોલ છે. ખાસ કરીને આપને જણાવીએ કે ઉત્તર ગુજરાત કે જ્યાં વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, 2 દિવસ એવા રહેશે કે જ્યારે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ વરસશે. એમાં બનાસકાંઠા આવી ગયું, સાબરકાંઠા આવી ગયું, અરવલ્લી આવી ગયું. આ તમામ સ્થળે મેઘરાજા ભરપૂર મહેરબાન થવાના છે, જેને લઈને જગતનો તાપ પણ ખુશખુશાલ છે. સરદાર સરોવર ડેમની સપાટીમાં ધરખમ વધારો થયો છે. નર્મદા ડેમ સીઝનમાં પ્રથમવાર 132.46 મીટરે પહોંચ્યો છે. આપને જણાવી કે ઉપરવાસમાંથી 2,92,488 ક્યુસેક પાણીની આવક થઈ છે. નર્મદા ડેમમાં 3,823.60 MCM લાઈવ સ્ટોરેજ પાણી ઉપલબ્ધ છે. સરદાર સરોવર ડેમ હાલ 70% જેટલો ભરાયો છે. ડેમની મહત્તમ સપાટીથી માત્ર 7 મીટર જ દૂર છે, ત્યારે ડેમની મહત્તમ સપાટી આપને જણાવી કે 138.68 મીટરની છે. ત્યારે સરદાર સરોવર ડેમ કે જે ગુજરાતભરની જવાદોરી સમાન છે, 70% ભરાઈ ગયો છે. ઉપરવાસમાં ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે હવે ડેમની મહત્તમ સપાટીથી માત્ર 7 મીટર જ દૂરી જોવા મળી રહી છે. ડેમની મહત્તમ સપાટી છે 138.68 મીટર. ભારે વરસાદ ચારે તરફ. ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની 5 દિવસ આગાહી છે, જેને લઈને આપને જણાવીએ કે સતત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે સરદાર સરોવર ડેમની સપાટીમાં ધરખમ વધારો થયો છે. સતત પાણીની આવક થઈ રહી છે. 70% જેટલો સરદાર સરોવર ડેમ ભરાઈ ગયો છે. પ્રથમવાર 132.46 મીટરે પહોંચી ગયો છે. હવે આપ જે ગણતરી કરી લો, 7 મીટર જેટલો દૂર છે હવે મહત્તમ સપાટીએ પહોંચવાથી. મહત્તમ સપાટી 138.68 મીટરની છે.
ત્યારે ઉપરવાસમાં એટલો વરસાદ પડ્યો છે કે જેના કારણે ડેમમાં 2,92,488 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે અને સાથે જ નર્મદા ડેમમાં 3,823.60 એમસીએમ લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. સંવાદદાતા આશીષ પટેલ આપણી સાથે જોડાયા છે ફોન લાઈન પર. આશીષ, સરદાર સરોવર ડેમ હાલ 70% જેટલો ભરાઈ ગયો છે, સતત એની સપાટીમાં વધારો થઈ રહ્યો છે, શું અપડેટ છે જણાવશો? બિલકુલ, ખાસ વાત કરીએ તો હાલ નવા લેટેસ્ટ ન્યૂઝ પ્રમાણે હાલ વાત કરીએ તો 133 મીટર ને પાર થઈ ચુક્યો છે નર્મદા ડેમ, અને કહી શકાય કે જે ઉપરવાસમાંથી 2,092,488 જેટલું ક્યુસેક પાણી આવવાને કારણે ગુજરાત માટે એક સારા સમાચાર કહી શકાય. કારણ કે જે નર્મદા ડેમની મહત્તમ સપાટી છે 138.68 મીટર તે આવે, જે મહત્તમ સપાટી છે તે ટૂંકા સમયમાં પાર કરશે, ત્યારે લગભગ 2-3 દિવસમાં પણ નર્મદા ડેમના ગેટ ખોલી અને લગભગ 1 લાખ જેટલું પાણી નર્મદા નદીમાં છોડવામાં આવશે. એટલે કહી શકાય કે જે ગુજરાત છે જેની રાહ જોઈને બેઠું હતું ને ગુજરાતની જીવાદોરી જે ગણવામાં આવે છે એ જીવાદોરીની સપાટી વધતા હવે ગુજરાત માટે એક સારા સમાચાર કહી શકાય. જી આભાર આશીષ, સમગ્ર વિગતો બદલ. તો રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આગામી 5 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદી માહોલ રહેવાનો છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત માટે 2 દિવસ યલો એલર્ટ હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. મધ્ય ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગરમાં પણ મધ્યમ વરસાદ રહેશે. ન્યૂઝ રૂમથી સહયોગી ધ્રુવિશા મારી સાથે લાઈવ જોડાયા છે. ધ્રુવિશા, હવામાન વિભાગ દ્વારા 5 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે, ક્યાં કેટલો વરસાદ રહેશે, ક્યારે વરસાદ પડશે, વિન્ડીના માધ્યમથી જણાવશો? કશિશ, આપને જણાવી દઈએ, રાજસ્થાન પાસે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેની અસર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત પર જોવા મળશે. વિન્ડીના માધ્યમથી સમજી લઈએ. સૌથી પહેલા સિસ્ટમ જે સક્રિય થઈ છે ઉદયપુર પાસે, રાજસ્થાન પાસે, તે આપ જોઈ રહ્યા છો. સૌથી વધારે યલો અને ગ્રીન ઝોન ત્યાં જ દેખાઈ રહ્યો છે અને તેની અસર અહીંયા પણ જોવા મળી રહી છે, જેના કારણે ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ ઇસ્યુ કરવામાં આવ્યું છે. ત્યારબાદ અહીં સૌરાષ્ટ્રનો બેલ્ટ જોઈએ તો ત્યાં ક્યાંક ધીમી ધારે ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સ્કાય ઝોન પણ અમુક અંતરે આપ જોઈ રહ્યા છો, દ્વારકા, જૂનાગઢ, ઉના પાસે, જામનગર પાસે, ઇવન થાન અને ભાવનગર પાસે પણ છે. આ તરફ દક્ષિણ ગુજરાતમાં જોઈએ ત્યાં પણ સ્કાય ઝોન આપ જોઈ રહ્યા છો, ત્યાં પણ ધીમી ધારે ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ઘણી ખરી એવી પણ જગ્યા છે જ્યાં વરસાદે વિરામ લીધો છે. આગળ આપણે સાંજની પરિસ્થિતિ જોઈએ તો અમદાવાદ પાસે એક વરસાદી સિસ્ટમ સક્રિય થાય છે, જોકે અમદાવાદમાં પણ ગઈકાલે થોડો એવો વરસાદ નોંધાયો હતો, પરંતુ આજે 4 વાગ્યા પછીની સ્થિતિ જોઈએ તો અહીંયા પણ વરસાદનું જોર વધી શકે છે. જે આપ યલો એન્ડ ગ્રીન ઝોન જોઈ રહ્યા છો મહેસાણા અને અમદાવાદ, કે જ્યાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, એટલે કે અહીંયા વરસાદી માહોલ યથાવત રહેશે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં. અને આ સાથે જે સિસ્ટમ પણ અહીંયા સક્રિય થયેલી છે તેની જ અસર અહીં જોવા મળી રહી છે. મોન્સૂન ટ્રફ આ આખું સર્જાયેલું છે, જેના કારણે વરસાદી માહોલ દાહોદ, વડોદરા, ભાવનગર પાસે પણ યથાવત રહી શકે છે. દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ યથાવત રહે તેવી સંભાવનાઓ છે. હજુ આગળ આપણે જોઈએ પરિસ્થિતિ, આજે રાતની શું સ્થિતિ છે. તો વડોદરા આસપાસ આ સિસ્ટમ સક્રિય થઈ છે, જે અમદાવાદ પાસે હતી તે આ તરફ વડોદરા તરફ આવી, એટલે ત્યાં વરસાદી માહોલ યથાવત રહેશે. હવે આવતીકાલની સ્થિતિ પણ જોઈ લઈએ કે કેવો વરસાદી માહોલ રહેશે. તો આવતીકાલે પાલનપુર પાસે, એટલે કે ડુંગરપુર પાસે આ સિસ્ટમ સક્રિય થયેલી જણાય છે. પહેલા અમદાવાદ પાસે હતી, જે વડોદરા પાસે ગયા અને ત્યારબાદ ડુંગરપુર પાસે પહોંચી, એટલે ઓવરઓલ અહીં વરસાદી માહોલ યથાવત રહેશે. ડિસ્ટ્રિક્ટ વાઇઝ પ્રોફાઇલ પણ જોઈ લઈએ ક્યાં કેવો વરસાદી માહોલ ને ફોરકાસ્ટ શું છે. બનાસકાંઠા, કે જ્યાં હેવી રેઇનનું એલર્ટ આપવામાં આવ્યું છે, આગામી દિવસોમાં લાઇટ ટુ મોડરેટ રેઇન રહેશે. અન્ય ડિસ્ટ્રિક્ટની પ્રોફાઇલ પર નજર કરીએ, પાટણ, મહેસાણા, કે જ્યાં લાઇટ ટુ મોડરેટ છે, પરંતુ સાબરકાંઠામાં હેવી રેઇનની આગાહી હવામાન વિભાગે કરી છે. ત્યારબાદ અન્ય ડિસ્ટ્રિક્ટ પર નજર કરીએ, ઓવરઓલ લાઇટ ટુ મોડરેટ છે, પરંતુ અરવલ્લીમાં હેવી રેઇનની આગાહી કરવામાં આવી છે. જ્યારે ખેડા પછીની પ્રોફાઇલ જોઈએ, લાઇટ ટુ મોડરેટ રેઇન જ છે બધામાં. ખેડા, આણંદ, અમદાવાદ, ઇવન બરોડા, પંચમહાલ, અમદાવાદમાં સિસ્ટમ સાંજથી સક્રિય થાય છે, પરંતુ અહીં લાઇટ ટુ મોડરેટ રેઇનની આગાહી હવામાન વિભાગે કરી છે. ત્યારબાદ બરોડા, પંચમહાલ, દાહોદમાં પણ લાઇટ ટુ મોડરેટ રેઇન જ છે. મહીસાગરમાં જોઈએ તો હેવી રેઇનની આગાહી હવામાન વિભાગે કરી છે. ત્યારબાદ છોટાઉદેપુર, કે જ્યાં પણ લાઇટ ટુ મોડરેટ રેઇનની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ત્યારબાદ અન્ય ડિસ્ટ્રિક્ટની પ્રોફાઇલ પર નજર કરીએ, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, કે જ્યાં પણ લાઇટ ટુ મોડરેટ, એટલે કે મધ્યમ વરસાદ ઓવરઓલ રહી શકે છે. આ ફોરકાસ્ટ અને પ્રિડિક્શન પણ એ જ કહી રહ્યા છે. ત્યારબાદ અન્ય ડિસ્ટ્રિક્ટની પ્રોફાઇલ પર નજર કરી લઈએ, દક્ષિણ ગુજરાતમાં ઓવરઓલ મધ્યમ વરસાદની આગાહી છે. ત્યારબાદ તાપી,
અન્ય ડિસ્ટ્રિક્ટ પર જોઈએ, દાદરાનગર હવેલી, દમણ, સુરેન્દ્રનગર, રાજકોટ, કે જ્યાં પણ લાઇટ ટુ મોડરેટ રેન છે, સૌથી વધારે વરસાદી ગઢ સુરેન્દ્રનગર, ત્યાં હજુ પણ એ જ સ્થિતિ છે. રાજકોટ, જામનગર, પોરબંદર કે જ્યાં વિંડીમાં સ્કાયઝોન આપણે જોયું હતું, એટલે કે ધીમી ધારે વરસાદ અહીં પણ રહી શકે છે. ત્યારબાદ અન્ય ડિસ્ટ્રિક્ટની પ્રોફાઇલ પર નજર કરીએ, જામનગર, અમરેલી, ભાવનગર, ત્યારબાદ મોરબીમાં પણ લાઇટ ટુ મોડરેટ રેન જ રહેશે. એટલે ઓવરઓલ મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અને અન્ય ડિસ્ટ્રિક્ટ જોઈ લઈએ, જે રિમેનિંગ ડિસ્ટ્રિક્ટ છે, ગીર સોમનાથ, બોટાદ, ત્યારબાદ કચ્છ કે જ્યાં પણ લાઇટ ટુ મોડરેટ, અને દીવ. એટલે ઓવરઓલ કશિશ મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આગામી 5 થી 6 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે. રાજસ્થાન પાસે સિસ્ટમ સક્રિય થઈ છે, જેનું વરસાદનું જોર જેથી ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વધારે રહેશે, એટલે ત્યાં વરસાદી માહોલ આગામી દિવસોમાં વધારે રહેશે. બિલકુલ, આભાર ધ્રુવિશા સમગ્ર વિગતો બદલ. વલસાડના વાપીમાં વરસાદી માહોલ જામેલો જોવા મળી રહ્યો છે. વાપી અને આસપાસના વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન થયા છે. 3 દિવસના વિરામ બાદ મેઘરાજાનું વાપીમાં આગમન થયું છે. વરસાદ પડતા જગતનો તાજ ખુશખુશાલ જોવા મળી રહ્યો છે. 3 દિવસનો વિરામ લીધો મેઘરાજાએ અને ત્યારબાદ વાપીને મેઘરાજા ગમરોળી રહ્યા છે. જગતનો તાજ ખુશખુશાલ છે તો સ્થાનિકોને વરસાદ પહેલાના બફારાથી પણ રાહત મળી છે, કારણ કે આકાશમાંથી ઠંડુ પાણી વરસી રહ્યું છે. વડોદરાના ડભોઈ તાલુકાના 7 ગામને એલર્ટ કરવામાં આવ્યા છે. દેવ ડેમમાંથી પાણી છોડાતા આ 7 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. દેવ ડેમમાંથી 642 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. બંબોશ, દંગીવાડા, પ્રયાગપુરાને એલર્ટ આપવામાં આવ્યું છે. સાથે તલાટીકમ મંત્રીને ગામમાં રહેવા માટેની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. દેવ ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે, જેના કારણે પાણી હવે છોડવામાં આવ્યું છે અને ત્યાંથી પાણી છોડાતા કુલ ડભોઈ તાલુકાના 7 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. નીચાણવાળા વિસ્તારોના લોકોને ખાસ કાળજી રાખવાની સૂચના પણ આપી દેવામાં આવી છે.